આપણે વિવિધ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરી ગયા છીએ. અહીંયા જો આજે તમને આ પ્રશ્નમાં એક ફકરો આપ્યો છે, બરાબર છે? ફકરો 1 છે અને ફકરો 2 છે. બંને ફકરા સરખા જ છે, પરંતુ ફકરા નંબર 2 માં એક માહિતી થોડી વધારે આપેલી છે, બરાબર છે? જેમ કે એવું કહ્યું છે અહીંયા કે જો તમને અહીંયા બે ફકરા બતાવવામાં આવ્યા છે, તો જો તમે જોઈ શકો છો પહેલી લાઈન છે, પહેલા ફકરામાં ભૈરવીના કાકાના લગ્ન હતા, તો બીજા ફકરામાં શું આપેલું છે? ભૈરવીના નાના કાકાના લગ્ન હતા, બરાબર છે? તો જો નાના છે એ બીજા ફકરામાં માહિતી રૂપે વધારે આપેલું છે. પછી જો તમે જોઈ શકો છો શું કે છે, તે માટે મંડપ બંધાયેલો અને આપણે ઉમેરતા જવાની છે. પહેલા નંબર
તો આપણે એવું કહી શકીએ છીએ કે મે કાળો કૂતરો જોયો, બરાબર છે? મે કાળો કૂતરો જોયો. ત્યાર પછી શું કહી શકીએ? મે એક કાળો કૂતરો જોયો. મે એક કાળો કૂતરો જોયો. ત્યાર પછી શું કહી શકીએ? મે એક મોટો કાળો કૂતરો જોયો, બરાબર છે? મે એક મોટો કાળો કૂતરો જોયો. ચલો ત્યાર પછી હું એવું કેવું બીજું વાક્ય આપ્યું છે, એમાં આપણે માહિતી વધારે ઉમેરતા ઉમેરતા શું કરવાનું છે? આગળ વધવાનું છે. વૃક્ષાણાએ ફરાર ખરીદ્યું, આવું આપ્યું છે. વૃક્ષાણાએ ફરાર ખરીદ્યું, બરાબર છે? આવું વાક્ય તમને આપ્યું છે. તમારે શું કરવાનું છે? આના આધારે માહિતી ઉમેરીને વાક્ય બનાવવાના છે. તો આપણે કહી શકીએ ને, વૃક્ષાણાએ લાલ ફરાર વૃક્ષાણાએ એક લાલ ફરાર ખરીદ્યું, બરાબર છે? એવું કહી શકીએ ને, વૃક્ષાણાએ એક લાલ ફરાર પાછલા પગ પર પણ કથાઈ છે.
છે. ત્યાર પછી અધ્યાપકે શું કહે છે, સરસ, હવે કહો ક્યારે ખોવાયો, છેલ્લે ક્યાં જોયો હતો? તો અદ્વૈતભાઈ શું કહે છે, અડધા પહેલા પહેલા અને ઘર પાસે, બરાબર છે, ક્યાં જોયો હતો એટલે ઘર પાસે જ જોયો હતો. તો અધ્યાપકે શું કહે છે, તમે ક્યાં ક્યાં તપાસ કરી? તો અદ્વૈતભાઈ શું કહે, તપાસ કરી નથી, સીધો જ તમને ફોન કર્યો છે. તો અધ્યાપકે શું કહ્યું છે, પહેલા તમારા ઘર ખેતર કે વાડીના ખોરાકમાં તમે તપાસ કરો, ફળ આવે એટલે કે જ્યાં ફળાવ બાંધીએ છીએ તે, બરાબર છે. તો અદ્વૈતભાઈ શું કહે છે, હા એ ખરું, બરાબર છે. તો આ રીતે અહીંયા એક પ્રશ્ન આપેલો હતો અને એના આધારે શું કરવાનું હતું, પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા કરવાના છીએ. તો જુઓ અહીંયા શું કહે છે, પ્રશ્ન આપેલો છે, સંવાદ આપેલો છે, તેના પરથી સાચા શબ્દ પર સાચું કરી મોટેથી વાંચું. શું કરવાનું છે, સાચા શબ્દ પર સાચું કરવાનું છે. પહેલા નંબરનું છે અધ્યાગમે પ્રખ્યાત, પછી આપ્યું છે ભૂત, નક્તામાં જાસૂસ હતા. તો કેવા જાસૂસ હતા, પ્રખ્યાત, બરાબર છે. અન્ય તમારે શું કરવાનું છે, સાચાની નિશાની કરવાની છે. બીજા નંબરનું છે અધ્યાપકની પાસે, પોલીસ, ગામ લોકો કે પછી શહેરીજન સલાહ લેવા આવે તો શું આવ્યું હતું, ગામ લોકો અને શહેરીજન, એટલે એમાં તમારે સાચાની નિશાની કરવાની છે, બરાબર છે. ત્રીજા નંબરનું છે પક્ષી પ્રાણી વનસ્પતિ કે જંતુને ચાર પગ બે કાન એક પૂંછડી હોય. પક્ષી આવ્યું છે, પછી આવ્યું છે પ્રાણી, પછી આવ્યું છે જંતુ અને પછી આવ્યું છે વનસ્પતિ. અદ્વૈતભાઈના ઘોડાની ત્વચા